કેટલાક ગુણધર્મ હોય છે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ એમાંના ભૌતિક ગુણધર્મ એવા ગુણધર્મ છે કે જ્યારે પદાર્થ જે પણ એટલે કે દ્રવ્ય જે પણ અવસ્થામાં હોય એનું સ્વરૂપ ખાલી ભૌતિક સ્વરૂપ બદલાઈ શકે પણ એનું બંધારણ નથી બદલાતું બરાબર જ્યારે રાસાયણિક ગુણધર્મ એ બંધારણ બદલાય છે અને એના આધારે નક્કી થતા હોય છે હવે કેટલાક ભૌતિક ગુણધર્મો જેમ કે ગરમ બિંદુ ઉત્કરણ બિંદુ ઘનતા બધા ભૌતિક ગુણધર્મો આવે ટૂંકમાં દ્રવ્યના એવા ગુણધર્મો જે જથ્થા પર આધારિત હોય એને જથ્થાત્મક ગુણધર્મ કહેવાય તો દ્રવ્યના ગુણધર્મોને માપવા માટે અથવા તેમને રજૂ કરવા માટે કે જેમ કે ઉદાહરણ આપણે લઈએ તો દ્રવ્યનું વજન કેટલું છે તે વજનને દર્શાવવા માટે એની લંબાઈ કેટલી છે એનું ક્ષેત્રફળ કેટલું છે એની ઘનતા કેટલી છે તાપમાન કેટલું છે આ બધું દર્શાવવા માટે ચોક્કસ પ્રકારના એકમની જરૂર પડતી હોય છે અને આ એકમ સીજીપીએમ નામની સંસ્થા જેની પેરિસમાં મીટિંગ થઈ હતી 11મી મીટિંગ ત્યારે કેટલાક પાયાના એકમ નક્કી કરેલા છે જેને પાયાના એકમ કહેવામાં આવે છે અને આ પાયાના એકમ પરથી બીજા જે એકમ તારવામાં આવેલા છે એને તારવેલા એકમ કહેવામાં આવે છે પણ મૂળભૂત માત્ર સાત જ એકમ છે આપણે જોઈએ તો કયો ગુણધર્મ દર્શાવવા માટે બરાબર કયા પ્રકારનો એકમ વપરાતો હોય છે સૌથી પહેલા લંબાઈ લંબાઈ માટે સંજ્ઞાનો ઉપયોગ થાય છે એટલે કે ગુણધર્મ દર્શાવવા માટેનું સંજ્ઞા છે એલ હવે એના માટે એકમ કયો છે તો મીટર અને મીટરને દર્શાવવા માટે સંજ્ઞા કઈ છે સ્મોલ એમ બીજું સમય સમયને સ્મોલ ટી વડે દર્શાવવામાં આવે છે એનો એકમ છે સેકન્ડ સેકન્ડનો એકમ છે એસ ત્રીજું વિદ્યુત પ્રવાહ જેને આઈ વડે દર્શાવવામાં આવે છે એનો એકમ એમ્પિયર કેપિટલ એ વડે દર્શાવવામાં આવે ચોથું થર્મોડાયનેમિક્સ તાપમાન એટલે કે ઉષ્માગતિકીય તાપમાન સંજ્ઞા છે કેપિટલ ટી અને એનો એકમ છે કેલ્વિન કેપિટલ કે વડે દર્શાવવામાં આવે પાંચ જ્યોતિ તીવ્રતા લ્યુમિનિયસ ઇન્ટેન્સિટી કહેવાય જેને આઈવી વડે દર્શાવવામાં આવે છે જેનો એકમ છે કેન્ડેલા સી ડી જથ્થો જેને એન વડે દર્શાવાય એનો એકમ છે મોલ અને સંજ્ઞા છે એમઓએલ અને છેલ્લું છે વજન જેને સ્મોલ એમ વડે દર્શાવીએ છીએ આપણે બરાબર એનો એકમ છે કિલોગ્રામ જેની સંજ્ઞા છે કેજી આ સાત પાયાના એકમ છે બરાબર જે વૈજ્ઞાનિક સંસ્થાએ નક્કી કરેલા છે આના સિવાય જેટલા પણ એકમ તમે જોયા છે જેમ કે ક્ષેત્રફળ ક્ષેત્રફળનું એકમ શું થાય એ સ્ક્વેર અથવા તો મીટર સ્ક્વેર એ બાજુ લઈએ તેનું સૂત્ર થાય એ સ્ક્વેર એનું એકમ છે મીટર સ્ક્વેર અને મીટર સ્ક્વેર એ મીટર પરથી તારવેલો એકમ છે વજન માટે આપણે કિલોગ્રામનું યુઝ કરીએ છીએ ઘણા પદાર્થો ગ્રામમાં પણ મપાતા હોય છે મિલીગ્રામમાં પણ મપાતા હોય છે માઇક્રોગ્રામમાં પણ મપાતા હોય છે ટનમાં મપાય છે આ બધા તારવેલા એકમ કહેવાય બીજું એક આપણે વાત કરીએ ઘનતા તો ઘનતા બરાબર ડી ઇઝ ઇક્વલ ટુ એમ ભાગ્યા વી દળ ભાગ્યા કદ એ માત્ર દળનું એકમ આપણી પાસે છે બરાબર કદ આપણી પાસે છે નહીં એ કદ આપણે પાત્રના આધારે નક્કી કરતા હોઈએ છીએ તો આ જે એકમ મળશે આપણને ઘનતા માટેનું જે એકમ છે દળ ભાગ્યા કદ એ તારવેલું એકમ કહેવાય અને મૂળભૂત આપણી પાસે સાત જ એકમ છે બાકીના તારવેલા એકમ છે અને આ બધા જે મૂળભૂત એકમ છે એમના પરથી જે એકમ બીજા તારવામાં આવે છે એમાં કેટલાક પ્રિફિક્સ લાગે છે એટલે કે પૂર્વક લાગે છે બરાબર આપણે મીટર માટે જોઈએ કે
કેટલા શું ફેરફાર થતું હોય તો કયો પૂર્વક લાગતો હોય છે. એકમને એમની આગળ પૂર્વક લગાવીને કેવી રીતે મતલબ એમનો યુઝ થાય છે. જેમ કે મીટર હોય બરાબર, મીટર એક મીટર ગુણ્યા 10^-24 ઘાત એવું લખવું હોય તો 10^-24 ઘાત થયું એને યોક્ટો કહેવાય બરાબર. જેની સંજ્ઞા છે સ્મોલ વાય, -21 ઝેપ્ટો ઝેડ, -18 અટો સ્મોલ એ, -15 ફેમ્ટો એફ, -12 પીકો પી, -9 નેનો એમ, -10^-6 માઇક્રો મ્યુ, -3 મિલી સ્મોલ એમ, -2 સેન્ટી સી, -1 ડેસી ડી. નેક્સ્ટ 10^-1 ડેકા સિમ્બોલ ડી એ, 10^-2 હેક્ટો સ્મોલ એચ, 10^-3 કિલો સ્મોલ કે, 10^-6 મેગા કેપિટલ એમ, 10^-9 ગીગા કેપિટલ જી, 10^-12 ટેરા કેપિટલ ટી, 10^-15 ડેટા કેપિટલ 5, 10^-18 હેક્ઝા કેપિટલ ઈ, 10^-21 ઝેટા ઝેડ, 10^-24 યોટા સ્મોલ વાય, ઓકે સોરી કેપિટલ વાય, ઓકે સ્મોલ વાય કેપિટલ વાય સ્મોલ ઝેડ કેપિટલ ઝેડ. તો આ થયું કે કોઈ પણ એકમને પ્રિફિક્સ સાથે કેવી લખી શકાય. 10^-9 હોય તો નેનોમીટર, 10^-12 પીકોમીટર, 10^8 મીટર હેક્સામીટર, 10^2 રાઈટ હેક્ટોમીટર. આ રીતે એકમનો પ્રિફિક્સ સાથે ઉપયોગ થતો હોય છે.